વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ઘર્ષણનો માહોલ સર્જાયો. યુનિવર્સિટીની વિજિલન્સ ટીમ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ઘટના બની. વિદ્યાર્થીઓ અને વિજિલન્સ ટીમ વચ્ચે મારામારી થઈ. વિજિલન્સની ટીમ પર અભદ્ર શબ્દ પ્રયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ છે. એક વિદ્યાર્થીનીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. દ્રશ્યો પણ સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ અને વિજિલન્સની ટીમ વચ્ચે આર્ટસ વિભાગમાં આ રીતે મારામારી સામે આવી. અમારા સંવાદદાતા માનુ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે. માનુ, શું હતી આ સમગ્ર ઘટના? બંસી, એમએસ યુનિવર્સિટીમાં આજે જે ચૂંટણી પતી છે એના વિજય સરઘસ નીકળ્યા હતા અને એમાં આર્ટ ફેકલ્ટીના એફજીએસ વિજય નારિયાનું આ વિજય સરઘસ નીકળ્યું હતું. એમાં કેમ્પસની અંદર કાર જે આવી હતી એને રોકવા માટેનો એક વિદ્યાર્થીની આગ્રહ રાખ્યો અને એના કારણે વિજિલન્સ ટીમ સાથે વિદ્યાર્થીનીનું ઘર્ષણ થયું હતું. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. વિજિલન્સના કર્મચારી ચંદનભાઈ અને શ્રેયા વચ્ચે બોલાચાલી થઈ હતી અને એના દ્રશ્યો છે બહાર આવી રહ્યા છે. ખાસ કરીને આ વિજય સરઘસને લઈ અને આખો આ વિવાદ થયો હતો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. વિદ્યાર્થીનીએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે. બનતી આભાર માનુ આ સમગ્ર માહિતી બદલ. ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ રીતે જોઈ શકાય છે કે છૂટા હાથની મારામારી આર્ટસ ફેકલ્ટીમાં બની.